દર્શનની નોટ ને એવું લેવા માટે, કેમ કે એની ઇંગ્લિશની નોટ છે ને એ પતી ગઈ. તો એણે મને સાંજે જ કીધું કે મમ્મી ગ્રામરની અને ENVની નોટબુક પતી ગઈ છે, તો એટલા માટે હું અહીંયા ઘડી લેવા આવી ગઈ છું, કેમ કે પછી હું જતી રહીશ તો એને સ્કૂલમાં જવાનો પણ ટાઈમ થઈ જશે, તો પછી નહીં મળે ટાઈમ. એટલા માટે અત્યારે સવારમાં ઠંડી લાગે છે તો બી આવી ગઈ છું લેવા માટે, અને નોટ લઈ અને પછી જવું ઘરે. મને બે ઇંગ્લિશની આપો. અને હવે જઉં છું ઘરે. વટાણા વાળો. અને અત્યારે બે મન થાય છે કે આઈબ્રો કરાવવા જઉં કે ના જઉં, કેમ કે ટાઈમ થઈ ગયો છે, જવું પણ પડે એવું લાગે છે. હવે શું કરવું એ ખબર નહીં પડતી, જવું કે ના જવું. બે વસ્તુ થાય છે મનમાં, કેમ કે 6:30 થયા છે, હવે બારે અંધારું જેવું થઈ ગયું છે. તો બી એક વખત ફોન કરી અને પૂછી લઉં, જો કહે ને કે આવી જાઓ તો ભાઈ જઈ આવો, કેમ કે ભાઈ ટાઈમ નહીં મળે. એટલે ડાયરેક્ટ પેટલાદ જ જશો ને? બીમાર છું એટલે નહી જવાય. કાલે કીધું છે હવે જોઈએ, કાલે કહી દે તો સારું છે, કેમ કે શનિ ને રવિ મારે 2 દિવસ જવાનું છે બહાર, તો કરાવી તો પડશે જ, કેમ કે બહુ વધી બી ગઈ છે, એટલા માટે કરાવી જ પડશે. શું શું કર્યું મમ્મી? રીંગણા બટાકા બનાવી ના બાપા, અલ તો શુક્રવાર છે, રીંગણા બટાકા નહીં બનાવ્યા. બટાકા ટામેટા ચાલી જશે પણ રીંગણ બટાકા નહીં બાપા, રીંગણ બટાકા તો સાચે નહીં બાપા. મમ્મી હવે અહીંયા ઘડી કરવા બેસે છે દીવાબત્તી. હા પછી ટાઈમ છે મમ્મી, ત્યાં સુધી તમે કરી લેશો. મને કશો વાંધો નહીં આવે, જેને વાંધો આવે તો એમને ફોન કરી દો, પણ હું તમને શું કહું, મને કશો પ્રોબ્લેમ નહીં, હું તો એમને જ ખાઈ લઈશ. જેના મેન 2 જણ છે એ બેને પ્રોબ્લેમ થાય છે, એ 2 જણને કહે કે હા ચાલી જશે તો વાંધો નહીં આવે, બાકી હું તો એમને ભાત બી ખાઈ લઉં છું. લુક્કો ભાત બી મને તો સારો જ લાગે છે. ભાત ખાઈ જવાયો છે, એક વખત ખાલી ચમચો ફેરવી લો, ગરમ ગરમ વરાણ નીકળે છે અંદરથી. મમ્મી બેઠી બાબતી કરવા એટલે કરીએ પછી. મમ્મી જોઈ લેજો, હું જાઉં છું હવે, જાઉં ફરસીને લેવા માટે. ચાવી કઈ મૂકી, ચાવી યાદ નહીં રહેતી, ઘડી ઘડી કઈ મૂકી જાય છે, પછી જયારે જવાન થાય ને ત્યારે યાદ આવે છે કે ચાવી કઈ ગઈ. મોજા પહેરવાના છું છું, મોજા પહેરી લઉં. બાપરે બાપ, કેમ કે ઠંડી બહુ હોય છે એટલે મોજા પહેરી ગયા. પહેલા ઠંડી પડી નહીં એટલી બધી, અને હવે દિવસે ને દિવસે વધતી જાય છે ઠંડી. દુપટ્ટો અને આ હરસિલ નું પહેરવાનું લઈ લો એટલે.
ચલો લઈને આવું. ત્યારે આવી છું અહીંયા મમ્મીના ઘેર, ગોળી લેવાની હતી મારે એટલા માટે. હારે કામ કર, આપી દે તો ભાઈ કાલે ખાઈશ. પણ હું ડબ્બો નહીં લાવી મમ્મી. મમ્મીએ બનાવી કઢી. કઢી બનાવશ ને મમ્મી? કઢી અને ખીચડી, મેથીની ભાજી, કઢી, ખીચડી. ભલી હતો મમ્મી? એ તો જોઈ મન તરત એ થઈ જાય. પછી ભાઈ લો, મેં કીધું હવે હજુ 5 મિનિટ બાકી છે, તો મેં કીધું એટલે ત્યાં સુધી જઈ આવું. પછી એ બાજુ ફાટક ખુલ્લી હોય ને તો પછી કઈ અહીંયા આવવાનું. તું મને દવા નહીં આપી દે. શું થયું મમ્મી? તું શું કરાસ? ટીવી બંધ કર. ટીવી નું કશું કરું થઈ ગયું છે. આપડે નવું ટીવી લાવી દઈશું ને અમે. આપડે નવું ટીવી લાવી દઈશું. મારે થોડી જોવાનું છે ટીવી. જો પટ્ટીઓ પડવાનું વધારે ચાલુ ના થઈ ગઈ, શું કરો? ટીવી નવું પણ લાવવું પડશે. શું હે? તમને શું લાગે, ટીવી નવું લાવવું પડશે? આપડે નવું ટીવી લાવી દઈશું ને અમે. આપડે નવું ટીવી લાવી દઈશું. મારે થોડી જોવાનું છે ટીવી. જો પટ્ટીઓ પડવાનું વધારે ચાલુ ના થઈ ગઈ, શું કરો? ટીવી નવું પણ લાવવું પડશે. શું હે? તમને શું લાગે, ટીવી નવું લાવવું પડશે? એવું નહી પ્રિતેશ, એનું મને એવું લાગે રિમોટ નો પ્રોબ્લેમ હશે. કેમ કર, તેલ જોઈશે? શું થયું? કૂતરું લઈ ગયેલું ચપ્પલ. ખાલી એ પાણી જ લાવવાનું રહું ને. થઈ કાનું? ચલ બેટા આવી જન. કાનું એક કામ કરજા, આ જારી બંધ કરે, બહેણું બંધ કરે. ચલ હા, તો ખાવાનો જ ને. મેં કીધું છે મોરો જ બનાવવાનો એમ. કરતો પડે સવાર ટીવી બંધ. મમ્મીના હાથનો બગાડેલો ભાત બનાવ્યો છે. વટાણા વાળો તું, વટાણા વાળો ભાત. ચલો આવી જાઓ જમવા માટે બધા. અત્યારે જમી લીધું છે અને હર્ષિલ બેસી ગયો છે એનું હોમવર્ક કરવા માટે. અને ઘરમાં કોઈ છે નહીં, મમ્મી છે, બહાર ઊભા છે બાજુવાળાના જોડે વાતચીત કરે છે. શું કરો છો મમ્મી? ના,
ખીચડી લીધી એમના કે પીડી નહી ખાય, પીડી નહી ખાય. હર્ષિલને અત્યારે વઘારેલો ભાત બનાવેલો ને તે તો સવારે થાળી થશે ખીચડી અને ચા, અને એવી વ્હાઈટ ખીચડી પ્લેન અને ચા. હવે એ તો છે ને, અને સવારે જબ ખાલી જાય એટલી જ પીસે, જો એ નહીં હોય તો. એટલે અત્યારે કોઈના ઘરેથી માગીને બી લાવવી પડશે ખીચડી. મમ્મી જો આ કૂતરું અંદર હતું, જો પછી તું કરી લેજે કમ્પ્લીટ, અને જે મેં કીધું ને તને હોમવર્કનું એ બી પરફેક્ટ કરી લેજે. અને શું કે કાલે ટેને ટેન સ્પેલિંગ મોડે લઈશ હા ને? અને કેવી રીતે કરવાના, રીડ કરવાનું અને લર્ન કરવાનું હા? હવે અત્યારે આવી ગઈ છું ઉપર, આજે તો થોડું જલ્દી આવી છું, અને હર્ષિલ પણ એનું હોમવર્ક કરી અને એ પણ સુવાની તૈયારી કરે છે, અને એને મમ્મી એકલા નીચે બેઠા છે. હર્ષિલ તો સુઈ જ જશે હવે, મમ્મી જોશે ટીવી ને એવું, અને હું આવી ગઈ છું ઉપર. તો આવી જ રીતે ચેનલને જોતા રહેજો, લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરતા રહેજો. ગુડ નાઇટ, જય મહારાજ, બાય.